नमस्कार दर्शक मित्रों, नेशन प्लस न्यूज़ में आपनो स्वागत है। हूँ छू थोर परमा। दर्शक मित्रों, रक्षाबंधन पर्व है अने आ पर्व पर लगभग दर बीजा वर्षे एक मन में संशय हो के कया समय रक्षाबंधन उजवी, कया समय राखड़ी बांधवी अने कया समय राखड़ी न बांधवी। कारण के हवे तो एवं मत मतांतर थी जाए कि आ समय जो राखड़ी बांधशो तो भाई ने हानि पहुँचे, आ समय राखड़ी बांधशो तो भाई ने खूबज मोटी तकलीफ थी सके। અને ઘણી બધી વખત એવા પણ વાસ્તુઓ બહાર આવતી હોય છે કે આ સમય પછી રાખડી ન બાંધવી, બાંધેલી હોય તો કાઢી નાખો, કાઢી અને બાંધેલી હોય તો તોડી પણ નાખો, તમે એને ક્યાંક પધરાવી દો ને। આ ઘણી બધી વખત લગભગ દર બીજા વર્ષે આ પ્રકારની વસ્તુઓ થતી હોય છે, રક્ષાબંધન હોય કે બીજા કોઈ પણ આપણા તહેવાર હોય ત્યારે। તો દર્શક મિત્રો, આજ જે સંશય છે, જે મનના પ્રશ્નો છે, કચવાટ છે કે શું કરવું, ક્યારે રાખડી બાંધવી, કયા દિવસે 30 તારીખે 31 તારીખે કયા દિવસે રક્ષાબંધનનો પર્વ ઉજવવું, આ તમામ જે પ્રશ્નો છે મનના મૂંઝવતા, એ તમામ પ્રશ્નો વિશે આજે આપણે જાણકારી મેળવીશું। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રોહિત મહારાજ। રોહિત મહારાજ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। નમસ્કાર રોહિત મહારાજ। સૌથી પહેલાં તો પ્રશ્ન એ થાય છે કે રક્ષાબંધન તો લગભગ બધા ઉજવીએ છીએ અમે લોકો, પરંતુ રક્ષાબંધનની શરૂઆત ક્યાંથી થઈ, કોણે સૌથી પહેલી રાખડી અને કોણે બાંધી? સૌથી પહેલાં આપ સૌને નમસ્કાર। રક્ષાબંધનનો પર્વ એ ભાઈ બહેનોનો પવિત્રમાં પવિત્ર દિવસ છે। એમાં બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી, રાખડી બાંધી એની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે। આ મહાપર્વણી કહેવાય છે, એની બહુ સરસમાં સરસ કથા છે। બલિરાજા યજ્ઞ કરતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપમાં આવી બલિરાજાની પાસે દાન માંગવા માટે આવે છે। બલિરાજા પાસે સંકલ્પ કરાવે છે, સંકલ્પ કર્યો, ત્રણ પગલાના અંદર ભૂમિદાન આપ એવો સંકલ્પ કર્યો। અને આ બધી કથા બધાને ખબર છે, વામનમાંથી વિરાટ થયા, એક પગલાના અંદર સમસ્ત પૃથ્વીલોક માપી લીધા ભગવાને દાનમાં, બીજા પગમાં સત્યલોક સુધી બધા લોકો આવી ગયા, ત્રીજો પગલો બાકી રહ્યો ત્યારે બલિરાજાએ બે હાથ જોડી પ્રણામ કરી પોતાનું માથું ઝુકાવ્યું અને ભગવાન નારાયણને કહ્યું કે આજે મારો આ દાનનો સંકલ્પ બહુ આનંદ રીતે પૂર્ણ થયો છે, કે ભગવાન સ્વયં આજે મને ગ્રહણ કરશે। ત્યારે ત્રીજા પગલામાં ભગવાન વિષ્ણુજીએ બલિરાજાના મસ્તકના ઉપર પોતાનું ચરણ પધરાયું અને બલિરાજાને પાતાળ લોકમાં લઈ ગયા અને પાતાળ લોકનો એમને રાજા બનાવ્યા છે। ભગવાનને કહેવા લાગ્યા બલિરાજા કે હું તો તમને સમર્પિત થઈ ગયો છું, પણ મારી પાસે તમારે આવવું પડશે। ત્યારે ભગવાન નારાયણ બલિરાજાની પાસે રહેવા માટે ગયા છે। ઘણો ટાઈમ થઈ ગયો, મહાલક્ષ્મી ચિંતામાં છે કે ક્યાં ગયા નારાયણ, જો આવ્યા નથી ત્યારે એમને ખબર પડી। ત્યારે પાતાળ લોકમાં બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ અને મહાલક્ષ્મી માતા બલિરાજાની પાસે ગયા છે, ત્યાં એમના મહેલની સંભાળ બી રાખે છે। ત્યારે પૂર્ણિમાનો આ દિવસ આવ્યો, બળેવ કહેવાય એને, અનેક પ્રકારના નામ છે એના। શ્રાવણી કર્મ છે, બ્રાહ્મણો માટેનો ઉત્સવ કહેવાય છે આ શ્રાવણી કર્મ। શુક્લ યજુર્વેદ બ્રાહ્મણો એ દિવસે જન્મી બદલવાની પરંપરા છે, એને બી મહાપર્વણી કહેવાય છે। બ્રાહ્મણોનો મોટા મોટો તહેવાર છે બળેવ,
એમાં શુક્લ યજુર્વેદ માધ્યાન્જની શાખાના જે બધા બ્રાહ્મણો જે ભૂદેવ છે સમસ્ત દુનિયાભરમાં એ બધા ભૂદેવોએ એ દિવસે જનોય બદલવું એવું પ્રમાણ છે. એ પણ દિવસ છે રક્ષાબંધનનો દિવસ ત્યારે પણ આવ્યો એની આ કથા. આગળ મહાલક્ષ્મી માતા બ્રાહ્મણના સ્વરૂપમાં છે બલિરાજાને ત્યાં પૂર્ણિમાના દિવસે બલિરાજાને એમને રક્ષાની ગ્રંથિ કરીને એટલે લાલ નાળાનો છડો દોરો લઈ એમને બાંધ્યો છે. યેનો બધો બલિરાજા દાનવિંદ્રો મહાબલમ આ મંત્રથી બલિરાજાને રાખડી બાંધી છે. એટલે પહેલો પહેલો ઉત્સવ મહાલક્ષ્મી માતાએ બલિરાજાને આ રાખડી બાંધી છે. બલિરાજા પ્રસન્ન થયા, નમસ્કાર કર્યા અને કહ્યું કે માતા તમને શું જોઈએ છે બોલો. આ પરંપરા છે જે પણ આપણી રક્ષા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય કરે તો આપણે પણ એમની માટે કંઈ કરવું પડે. મહાલક્ષ્મી પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે આ નારાયણ છે આજ મને આપ્યો તો. ત્યારે આ બધી કથાઓ સમજાય બલિરાજાને. બલિરાજા તો બહુ પ્રસન્ન થયા, લક્ષ્મીનારાયણથી મને પ્રગટ થયા, એમના દર્શન જોઈ એમના મનના અંદર અતિ આનંદ આવ્યો છે અને ભગવાન નારાયણને પ્રાપ્ત કરાયા છે મહાલક્ષ્મીને. એની આ કથા છે. રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ઉજવાય છે. પહેલમ પહેલી રાખડી મહાલક્ષ્મી માતાએ બલિરાજાને બાંધી છે અને પ્રમાણે પછી અલગ અલગ ભાઈઓએ બહેનોએ ભાગવતજીના અંદર તો બધી બહુ કથાઓ છે, પછી આપણા કલયુગના અંદર આ બધી પરંપરાઓ ચાલુ રહી છે અને ત્યારથી આ ઉત્સવ સરસ રીતે ઉજવવામાં આવે છે. આ રક્ષાબંધનનો તહેવારનું મૂળ કે આ રક્ષાબંધનની શરૂઆત ત્યાંથી થઈ છે. તો આ જે જનોઈ બદલવાની આપણે વાત કરી જી, તો એના પાછળનો શું રીઝનો છે? રક્ષાબંધનની તો આપણે કથા સાંભળી, તો જનોઈ બદલવાનું શું કથા? જનોઈ બદલવામાં એવું છે, ઋગ્વેદી બ્રાહ્મણો હોય છે, યજુર્વેદી બ્રાહ્મણો, સામવેદી બ્રાહ્મણો ને અથર્વેદી બ્રાહ્મણો, દરેકના શ્રાવણીના તહેવારો અલગ અલગ હોય છે. એમાં કલો માધ્યાદિની શાખા, કલયુગના અંદર માધ્યાદિની શાખા એટલે શુક્લ યજુર્વેદ બહુ ફેલાયેલો છે. એટલે શ્રાવણી કર્મ શુક્લ યજુર્વેદના બ્રાહ્મણોએ એ દિવસે વર્ષમાં જનોઈ બદલવાનો તહેવાર કરવાનો હોય છે. આપણા શાસ્ત્રમાં ચાર વર્ણ છે, એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ ચાર વર્ણમાં દરેકના તહેવારોનો ઉત્સવ આનંદ અલગ અલગ હોય છે. એમાં બ્રાહ્મણનો તહેવાર છે એમનો શ્રાવણી કર્મ, જનોઈ બદલવાનો એમનો તહેવાર હોય છે અને બહુ વિધિપૂર્વક એ લોકો એ તહેવાર ઉજવે છે અને જનોઈ બદલે છે. બીજો તહેવાર છે આપણો ક્ષત્રિયનો, ક્ષત્રિય વર્ણનો બીજો તહેવાર એમનો આવે દશેરાનો. ક્ષત્રિય આ તહેવારના અંદર અસ્ત્ર શસ્ત્રની પૂજા કરે એ દિવસે એમને તહેવાર ઉજવવામાં આવે છે. ત્રીજો તહેવાર છે વૈશ્ય, ત્રીજું વર્ણ વૈશ્ય, એમનો તહેવાર છે દીપાવલી, દિવાળીનો. કોઈ પણ વૈષ્ણવ દિવાળીના અંદર ગમે ત્યાં પણ હોય એમને ત્યાં પેઢીના અંદર એ પૂજા એમને કરવી જરૂરી છે, એમનો તહેવાર. ચોથો વર્ણ શુદ્ર છે, એમનો તહેવાર હોલિકા દહનનો છે. હોલિકા દહન બધા લોકો કરે છે પણ એ તહેવાર વિશેષ રીતે શુદ્રનો પ્રખર તહેવાર કહેવામાં આવે છે. એટલે આ ચાર વર્ણ એના તહેવારો પણ આપેલા છે. તો આપણે રક્ષાબંધન પર્વનું જે આ અત્યારે લોકોને તમામને એક સંશય છે તે સંશય કઈ રીતે દૂર થશે? રક્ષાબંધન ક્યારે ઉજવવી? અમુક અમુક વાર જ્યારે જ્યારે પણ અમુક તહેવારો આવતા હોય છે ત્યારે આવા સંશય લોકોના મનના અંદર પ્રગટ થતા હોય છે કે રક્ષાબંધન ક્યારે ઉજવવી, હોળીકા દહન ક્યારે કરવું,
અમુક તહેવારોના અંદર આ બધા સમસ્યાઓ હોય છે કે આટલા વાગે જ કરવી, રક્ષાબંધન આટલા વાગે જ કરવી, આ તિથિમાં જ ઉજવવી, આટલા વાગે જ રાખડી બાંધવી, એ બધા સમય હોય છે. આ વખતે એવા સમસ્યા પ્રશ્ન આવ્યા છે, એમાં આ 30 તારીખે જ રક્ષાબંધન કરવી એવું પ્રમાણ માન્ય છે. 30 તારીખે પૂર્ણિમાની તિથિ છે અને દિવસે જ રક્ષાબંધન કરવી એ જ માન્ય છે. તો શું 30 તારીખે આખો દિવસ રાખડી બાંધી શકાય એવું કઈ વિધાન છે? આના અંદર અમુકના ભી મંતવ્ય અલગ અલગ આવેલા છે. અમુક લોકોના મંતવ્ય એવા પણ છે કે 11 થી 7 વાગ્યા સુધી જ રાખડી બાંધવી, પછી નહીં બાંધવી. અમુકના મંતવ્ય એવા પણ છે કે રાત્રે 9 વાગ્યા પછી રાખડી બાંધવી, 11:30 રાતના 12 સુધી રાખડીનો સમય છે એટલા વાગે જ બાંધવી. એ બધા વિદ્વાનો ખોટા નથી, સત્ય છે બધા પોતપોતાના માર્ગના અંદર, કેમ કે એ બોલેલા નથી. બહુઋષિ મતમ જેટલા બી ઋષિ મુનિઓ થયા છે એ બધા ઋષિઓના મત પ્રમાણે જે જે પ્રમાણે એમને અભ્યાસ હોય એ પ્રમાણે એમનું આ વાંચન કરીને એમને બધાની આગળ આ મંતવ્ય રાખેલું છે. એટલે જરા બી આમાં એ નથી સંશય જેવો. અમુક લોકોનો સમય હોય છે 11 થી 7 નો, અમુક લોકો 7 થી 9:30 નો બી છે. એ બહુઋષિ મતમ નિર્ણય સિંધુ ગ્રંથ અનુસાર, ધર્મ સિંધુ ગ્રંથ અનુસાર, મુહૂર્ત માર્તંડ અનુસાર, આ બધા અનેક પ્રકારના ગ્રંથ છે. એમાં ઋષિ મુનિઓના અલગ અલગ મત હોય છે, એ મત પ્રમાણે એ લોકોએ સમય આપેલા છે. અચ્છા, તો પછી શું 31 તારીખ જે છે તો તે દિવસે શું આખો દિવસ રાખડી બાંધી શકાય? કારણ કે વાત થઈ કે 9 થી રાતના 12 વાગતા સુધી 30 તારીખે રાખડી બાંધી શકાય છે, સવારે પણ કીધું આપે, તો રાતના 12 તો લગભગ 9 વાગ્યા પછી લગભગ કોઈ રાખડી કદાચ ના બાંધે, તો શું 31 તારીખ આખો દિવસ, તો શું 31 તારીખ આખો દિવસ રાખડી બાંધાશે? 31 તારીખે શૈતિથી થાય છે, એ દિવસે રાખડી બાંધવાનું મુહૂર્ત નથી. પણ બધાને આ તો હવે સમય અનુસાર લોકોને અનુકૂળ આવે તે પ્રમાણે કરે, પણ જ્યોતિષ મત અનુસાર 30 તારીખનો ઉત્તમમાં ઉત્તમ સમય છે અને એ દિવસે રાખડી બાંધવાનું મુહૂર્ત સારામાં સારું છે. પૂર્ણિમાનું એ દિવસે જ રાખડી બાંધવી, 11 થી 7 નો સમય પણ છે. એ ઋષિનું બી મત છે, 9 થી 11:30 નું બી મત આપેલું છે. હા, એ પણ ઋષિઓનું મત છે. હવે આમાં જેટલું બી અંદર ઘૂસતો એના અંદર અમુક વાર લોકોને સંશય બી આવી જાય, અને સંશય આત્મા વિનશ્યતિ, સંશયની કોઈ દવા નથી, શંકાની કોઈ પણ દવા નથી. એટલે શંકા આમાં જરાય ના કરો. સમય આપેલા છે એ સમય પ્રમાણે પ્રેમથી રાખડી બાંધી શકો. અને બીજો ઉત્તમમાં ઉત્તમ એવું છે કે ગુરુ પરંપરા આવો સંશય જ્યારે બી આવે ત્યારે આપણા જે સદગુરુ બનાવેલા હોય ત્યારે આપણને એ જે સમયનો બોધ આપે, એ જે સમય આપે, એ સમયના અંદર બી આપણને એમનું વચન ગ્રાહ્ય કરી અને પ્રેમથી બાંધી શકાય. શાસ્ત્રોના ઉપર બી આપણા ગુરુ મહારાજ જે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ, આમાં સંશય બધા બહુ છે, આમાં પણ સંશય ચિંતા નહીં, અને આની કોઈ દવા નથી. એટલે મિથ્યા આના અંદર શંકા કુશંકા રહિત ગુરુ મહારાજનું સ્મરણ કરી. અને એક મંતવ્ય એ ઋષિ મહારાજનું એ પણ સત્ય છે કે 11 થી 7 નો સમય પણ છે, 9 થી 11:30 નો બી સમય છે, એમાં પ્રેમથી રાખડી બાંધી શકાય છે. અને આ તો બહેન પોતાના હાર્દિક હૃદય કમલના શુદ્ધ ભાવથી એને મંત્ર બોલી ભગવાનનું નામ લઈ એ ભાઈને રક્ષા કરશે તો ભગવાન એની રક્ષા અવશ્ય કરશે. બિલકુલ. એટલે જે લોકોને દર વખતે ઘણી બધી વખત એવા
અફવાઓ ફેલતી હોય છે કે આટલા સમય પછી રાખડી ન બાંધવી, બાંધશો તો ભાઈને તકલીફ થઈ શકે છે, અથવા તો આટલા સમય પછી હાથમાં રાખડી હોય તો કાઢીને ફેંકી દેવી, તો એ પણ લગભગ બધા અફવાઓ જ હશે અને એનાથી કોઈ હાનિ નથી પહોંચતી. અફવાઓ તો ન કહેવાય જી, કારણ કે આ શાસ્ત્ર સંમતની વાતો છે. હા હા, અને શાસ્ત્ર આપણું જોડાયેલું છે, બહુ ઋષિ મતમ, ઋષિઓના મત છે. આમાં કોઈ બી જે બી આપણને સમય આપે છે એ જરા બી ખોટો સમય આપતા નથી, અને અફવા બી જરા બી નથી હોતી, એ સમય હોય છે સત્ય. એટલે ટૂંકમાં ભાઈનો કોઈ અહિત નથી થતું રાખડી બાંધેલી હોય તો પણ. અહિત કેમ થઈ શકે? જ્યારે મહાલક્ષ્મી માતાએ બલિરાજાને રાખડી બાંધી ત્યારે કોઈ ભદ્રા હતી જ નહીં, ત્યારે ભદ્રાનું પ્રાગટ્ય નહોતું. આ તો બધું હવે જ્યારે જ્યારે પ્રગટ થયું, જ્યોતિષ મુહૂર્ત મળતું, ત્યારે ભદ્રા હોય બી શકે છે, પણ એ સમયના અંદર સમય કાળ કયો હોય છે એ તો પરમાત્માની લીલા છે. પણ હવેનો જે સમય છે, હવે થોડું વિશેષમાં વિસ્તારપૂર્વક લોકોને બતાવવામાં આવે છે, ત્યારે ધીરે ધીરે અમુક એવા શંકાશીલો બી થઈ જાય, ત્યારે શાસ્ત્રના ઉપરથી એમને વિશ્વાસ બી ઉઠી જાય છે. એટલે આમાં કોઈ એ ચિહ્ન, એટલે કીધું ગુરુ પરંપરાના અનુસાર અમુક વાર જ્યારે કોઈ પણ ખબર ના પડે, બધી શંકાઓમાં ઘેરાયેલા હોય, ત્યારે આપણે ગુરુ માનવની પાસે જઈ એમની પાસે હાથ જોડી નમ્ર નિવેદન કરી અને સમય લઈ લેવાનો, અને એવું લાગે બ્રહ્મ લઈને થઈ ગયા હોય ત્યારે આપણે મનમાં સ્મરણ કરી એમનું નામ લઈ, એમના આશીર્વાદ સંપૂર્ણ આપણા ઉપર છે, હાજર હાજર છે. તો દેવતા કોઈ દિવસ મરતા નથી, દેવતાઓ તો હાજર હોય છે. એટલે એમનું સ્મરણ કરીને પણ આપણે એ રક્ષા પોટલી પ્રેમથી બાંધી શકાય છે, અને એમાં તોડવાનું કોઈ ઉલ્લેખ છે જ નહીં, એ ખોટું છે. કે આ રાખડી બેન બાંધે અને આટલા સમયમાં એક કાઢી દેવી, એ ખોટું છે, એ અફવા છે, એ વાતનો હું સમર્થન નથી આપતો. આપણે ભદ્રાની વાત કરી, શું છે ભદ્રા? ભદ્રા એ વિષ્ટિકરણના અંદર ઉત્પન્ન થાય છે, અને ભદ્રાના અલગ અલગ નિવાસ સ્થાન હોય છે. પાતાળ લોકની ભદ્રા કહેલી છે. હા, જે દિવસે મહાલક્ષ્મી માતા રાખડી બાંધી એ સમયના અંદર ભદ્રાનું વિવરણ કરીએ તો બહુ શાસ્ત્ર બહુ લાંબો છે, પણ પાતાળ લોકની ભદ્રા, પૃથ્વી લોકની ભદ્રા, સ્વર્ગ લોકની ભદ્રા, આ બધી ભદ્રાના અલગ અલગ નિવાસ છે. એ ભદ્રાના અંદર અમુક કાર્ય કરવા, અમુક કાર્ય નહીં કરવા, એટલો નિયમ આપેલો છે. પણ અમુક વાર જ્યારે આવી સંશય આત્મા હોય, જ્યારે બી આવા સંશય પ્રશ્ન થાય છે, ત્યારે આપણે કહું એ પ્રમાણે જ કે ગુરુ મહારાજનું અને ભગવાનનું સ્મરણ કરીએ, કાર્ય કરી દેવામાં કોઈ પ્રકારના દોષ લાગતા નથી. એટલે ભદ્રાની એ આવશ્યકતા છે, જરૂરી છે. જે શાસ્ત્રમાં લખેલું છે ભદ્રા, કે આ જે ભદ્રા છે આનું આ સમય ખરાબ છે, આટલો સમયમાં સંભાળવું, એ બધી વાત સત્ય હોય છે. અને આ સમયના અંદર પૂર્ણિમાના દિવસે ભદ્રા છે, વિષ્ટિકરણ એ દિવસે ભદ્રા છે, એ ભદ્રા પૃથ્વી લોકોની છે, પુચ્છ ભાગની કહેવામાં આવે છે. હા, એ સમયના અંદર અમુક અમુક શુભાશ અશુભ જે બી છે એ બધા પ્રશ્ન આપેલા છે, કે આટલા સમયના એની માટે આ બધા તર્ક વિતર્ક થાય છે, સંશય થાય છે. પણ આના અંદર આપને કહ્યું કે જ્યારે કોઈ રસ્તો ના મળતો હોય, ત્યારે કોઈએ બી કોઈ ચિંતા કર્યા વગર પોતાના ગુરુ મહારાજ ઈષ્ટદેવનું ચિંતન કરી, મંત્ર બોલી, પ્રેમથી ભાઈને રાખડી બાંધી દેવી. એટલે ભદ્રા નક્ષત્ર કે ભદ્રા જે છે, તો એમાં આપણે કીધું કે શુભ નથી, પૃથ્વી લોકની આવશે, તો એમાં ખરીદી કે અન્ય બીજા કોઈ પણ કાર્ય ન કરી શકાય? ના, એ કરી શકાય છે. ભદ્રાને કોઈ શુભ કાર્યના અંદર કોઈ લગ્ન કાર્યની ખરીદી કરવી હોય તો એમાં કોઈ દોષ આવતો નથી. એટલે શરૂઆત ન કરવી એની. એ લગ્ન છે, એ બધા જે અમુક માંગલિક પ્રસંગો છે, અમુક વાસ્તુ પૂજાના મુહૂર્તો આવતા હોય છે, લગ્નના હસ્તમેલાપના મુહૂર્તો હોય છે, એ બધા કાર્યના અંદર ભદ્રાનો નિષેધ બતાવેલો છે, એમાં નહીં કરી. બાકી તો શુભ પ્રસંગોના અંદર તમે ખરીદી કરવા જઈ શકો છો, એમાં કોઈ ભદ્રા નડતી નથી. મહારાજ, લગભગ દર બીજા વર્ષે, મેં પહેલા પણ કીધું, દર બીજા વર્ષે
હોળી હોય કે બીજો કોઈ પણ તહેવાર હોય, હવે તો દિવાળીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બને છે અને આ જો કે રક્ષાબંધનમાં પણ છે, દર બીજા વર્ષે આ પ્રકારનું એક સંશય આવતો જાય છે કે આ દિવસે ઉજવવું અથવા આ બીજા દિવસે ઉજવવું, તો એ શા માટે આવતું હોય છે? જરા વિસ્તારથી સમજાવજો. એ બધા દિવસો તિથિ પ્રમાણે હોય છે. તિથિ પ્રમાણે જે સમયના અંદર તિથિ પ્રવેશ કરતી હોય, જેવી રીતે એકાદશી બે આવે છે, અમુક વાર એકાદશી બે આવે છે, એમાં શિવમાર્ગી અને વૈષ્ણવ માર્ગી, હા એમાં બે બે હોય છે. જન્માષ્ટમી પણ અમુક વાર બે લોકો ઉજવતા હોય છે. આનો વિસ્તાર પૂર્વક એ છે કે અમુક લોકો ઉદ્યાતિથિ માને, ઉદ્યાતિથિ એટલે સૂર્યોદય સ્પર્શ થઈ જાય એ તિથિને ઉદ્યાતિથિ પણ કહેવાય. એ ભલે સવારે 11 વાગે પૂર્ણ થઈ જાય તો પણ એ તિથિ આખો દિવસ એ માનવામાં આવે છે. આ વખતે પૂર્ણિમાની તિથિ 30 તારીખે છે, પણ બીજા દિવસે 31મી એક ક્ષય તિથિ થઈ જાય છે, એટલે એમાં રક્ષાબંધન ઉજવવી નહીં એવું મંતવ્ય 100% છે, સત્ય. આગળ હવે જન્માષ્ટમી પણ આવવાની છે, એ જન્માષ્ટમીના અંદર પણ અષ્ટમી બે બતાવેલી છે. આમાં જે અમુક મહારાષ્ટ્રીયન જે અમુક મંદિરોમાં હું દર્શન કરવા જાઉં છું, એ લોકો આગલે દિવસે જન્માષ્ટમી ઉજવે. આગલે દિવસે એટલે કેમ કે ભગવાનનો જન્મ રાત્રિનો છે, બિલકુલ રાત્રિના સમયના અંદર અષ્ટમી તિથિ આવતી હોય, હા, અને આ વખતે રોહિણી નક્ષત્ર પણ એ દિવસે આવે છે. એ જે પરમાત્માનો જન્મ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિમાં થયેલો છે, એ તિથિ જે વૈષ્ણવ જન્મ જયંતિ ઉજવવાના છે એ ઉદ્યાતિથિમાં ઉજવવાના છે. પણ અમુક જે દક્ષિણી મહારાષ્ટ્રીયન જે બી ભૂદેવોના મંદિરો આવેલા છે, અમુક લોકો જે પરંપરામાં ચાલે છે, એ લોકો આગલે દિવસે પણ ઉજવશે, અને લગભગ આગલે દિવસે જ ઉજવશે, કારણ કે અષ્ટમી તિથિ રાત્રિની છે અને રોહિણી નક્ષત્ર પણ રાતનું છે. એકાદશી પણ આવું થાય છે, એકાદશી બે હોય છે, એના અંદર આગળની એકાદશી હોય છે, એ પણ આખો દિવસ એકાદશી આવે, અમુક સમયમાં ચાલુ થઈ જાય તો બી એકાદશી કહેવાય છે, એ દિવસે બી ઉજવે છે, ઉપવાસ એ દિવસે માન્ય કહેવામાં આવે છે. બીજા દિવસે ઉદ્યાતિથિ એટલે સૂર્યોદયના અંદર બી આ તિથિ ચાલુ હોય છે, ભલે 12 વાગે પૂરી થઈ જાય, 11 વાગે પણ પૂરી થઈ જાય તો એ પણ એકાદશી ઉજવે છે. એટલે આના અંદર તિથિઓના જે અમુક બે દિવસો આવે છે એ પરંપરા આવો પ્રમાણે છે. તો એ જ તિથિની જ આ ગણનાને પ્રમાણે આપણે 30-31 તારીખ રક્ષાબંધનનું આવ્યું છે કે આ સમય અને ભદ્રા પણ છે સાથે. તિથિ તો આપણે પૂર્ણમ છે 30 તારીખે છે, તે તો માન્ય છે. સમયના અંદર જે આવ્યું છે ભદ્રાના કારણે આવ્યું છે, જે વિષ્ટિકરણમાં જે ભદ્રા આવેલી છે, વિષ્ટિકરણમાં ભદ્રા આવે તેના લીધે આ સમયના અંદર અલગ 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 ઋષિના મત પ્રમાણે મત આપેલા છે. વાઘી પૂર્ણિમાએ રાખડી બાંધવાની પ્રેમથી, અને એમાં જરા બી સંશય કરવાની જરૂર નથી. બિલકુલ રોહિત મહારાજ, અંતમાં અમારા દર્શકોને શું કહેવા માંગશો જેથી કરીને તેમના મનમાં કોઈ સંશય ના રહે? શંકાની કોઈ દવા નથી. બિલકુલ શાસ્ત્ર મધ્ય બધાની ઔષધિઓ છે, શંકાશ્ય ઔષધમ નાસ્તી, શંકાને કોઈ પણ જાતની દવા નથી. જેવી રીતે મનુષ્ય ડિપ્રેશનમાં આવી જાય છે, ઘેરાઈ જાય છે, હા અમુક વાર શંકાઓમાં આવી જાય છે, તેને મનુષ્યનું જીવન નકામું થઈ જાય. એ જીવનમાં કોઈ પણ દિવસ શંકા કરવી નહીં. શંકાનું નિવારણ આપણા સદગુરુના ચરણમાં મળે છે. બ્રહ્મ સત્ય મિથ્યા બધું માણી ષડભંગુર, ચિંતાબાધી ચાકડે રહેવું નિશ્ચિંત ઉર,
आ सदगुरु परब्रह्म भगवान दत्तात्रेय ना अवतार श्री रंगोदत महाराज जी ए गुरुला व्रतना अंदर लखेलू आ श्लोक दोहरो छे के ब्रह्म सत्य मिथ्या बधु माणी षडभंगूर चिंताबादी चाकड़े रहेवो निश्चिंत ओर એટલે આપણી જે બી ચિંતાઓ છે જે બી શંકાઓ છે એ બધી આપણા ગુરુના અંદર સમર્પિત કરી આપણા હૃદયના શુદ્ધ ભાવથી એમને એકવાર સમર્પિત થઈ જાઓ તારી બધી શંકા સમૂળ નાશ થશે. ગીતામાં બી ભગવાને આ સમજાવ્યું છે અર્જુનને, સંશય આત્મા વિનશ્યતિ. જે બી સંશયગ્રસ્ત હોય છે મનુષ્ય એનો વિનાશ થઈ જાય છે, એ આત્મા વિનાશ થઈ જાય છે, એનો ઉદ્ધાર થતો નથી. એટલે દરેક જણાએ આવા કોઈ બી પ્રશ્ન આપે ત્યારે તમારા સદગુરુની પાસે જ જવો, બીજી કોઈ જગ્યાએ ફાફા નહીં મારવા. પોતાના સદગુરુને પાસે જઈ સાષ્ટાંગ પ્રણામ કરી નમસ્કાર કરી તમારી જે બી શંકા મનમાં હોય એમની આગળ કહી દેવાની, અને જ્યારે શ્રી ગુરુ મુખમાંથી જે બી વચન આવે સદગુરુના મુખમાંથી એ વચન તમારે ગ્રાહ્ય કરી અને પ્રમાણે તમારે અમલ કરવાનો, તો એ પ્રમાણે તમારી બધા શંકાના નિવારણ થઈ જશે. મહાતપસ્વી યોગીઓ ભેદે ગોથા ખાય એવું લખેલું છે કે મહાતપસ્વી યોગીઓ ભેદે ગોથા ખાય, નાનાત્મિક જ્ઞાનથી રંગ પાર થઈ જાય. એટલે સદગુરુના ચરણના અંદર જઈ આપણે પ્રેમથી નમસ્કાર કરી એમની આગળ જે બી હોય પ્રશ્ન એ પ્રશ્ન તમારે સમર્પિત કરી અને એમના મુખમાંથી જે બી આવે એ બ્રહ્મ વાક્ય છે, એ બ્રહ્મ વાક્ય માની જે બી મનુષ્ય ચાલે છે એનું કામ દરેકનું સિદ્ધ થાય છે. માતા પિતા આપણા સદગુરુ તમારી પાસે જે બી બ્રાહ્મણ આવતા હોય, જે બી બ્રાહ્મણને તમે બોલાવો છો, એ દરેકની પાસે જઈ તમારે પ્રશ્ન બે હાથ જોડી વિનંતી કરી એમને પૂછવાનું અને એ જેમ વેખે એ પ્રમાણે માન્ય રાખીને ચાલી દેવાનું. એ ઋષિનું મત છે, બસ એ પ્રમાણે ચાલવાનું. બાકી આનું આ ભવસાગર છે, આમાં કોઈ પાર નથી. મીશ પારણ યાતિ, ભગવાનની લીલાનો કોઈ પાર નથી. એટલે ભગવાનને પ્રેમથી નમસ્કાર કરી વંદન કરી ગુરુ મહારાજને પગે લાગી પોતાની શંકાઓનું સમૂળ નિવારણ ગુરુ મહારાજ કરી દેશે. એટલે જરા બી ચિંતા મનમાં કરતા નહીં, પ્રેમથી ઉત્સવ ઉજવો, આનંદથી ઉજવો, મનમાં જરા બી કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. તો દર્શક મિત્રો, 30 તારીખે જે રીતે રોહિત મહારાજે વાત કરી, 30 તારીખે આપ રાખડી બાંધી શકો છો. કોઈ પણ જાતના સંશય વગર, સસંશય સાથે જો કોઈ પણ તમે કાર્ય કરશો, તો પુરાણોમાં પણ લગભગ કીધું છે કે કોઈ પણ કાર્ય જો સસંશય સાથે કરવામાં આવે તો એ કાર્યનું પુણ્ય નથી મળતું અને એ કાર્ય હંમેશા અસફળ રહે છે. દર્શક મિત્રો, એટલા માટે જ કહેવામાં આવે છે કે દરેક કાર્ય શ્રદ્ધાથી, ભક્તિથી અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી અને શ્રદ્ધાથી કરો તો દરેક કાર્ય સફળ થાય છે. 30 તારીખે આપ રાખડી બાંધી શકો છો. જે બહેનો છે, તમામ તમામ ભાઈઓ છે, તમામને રક્ષાબંધનના ખૂબ ખૂબ શુભકામનાઓ નેશન પ્લસ ન્યૂઝ તરફથી. રોહિત મહારાજ, આપ સમય કાઢીને શ્રાવણ મહિનામાં નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા દર્શકો સાથે આટલી જ્ઞાનભરી વાતો કરી. દર્શક મિત્રો, મળતા રહેશું, જોતા રહેજો નેશન પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર.